અને એની અંદર આપણે હિંગ. સ્વાહા. વાહ સંજયભાઈ વાહ. હવે ઊંધિયું કમલેશભાઈ તૈયાર. 2021માં 14 તારીખ 14/1/2021 દર વર્ષ હે મા અન્નપૂર્ણા. હવે કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે, એને હોપી દીધું બધે. હાય હાય હાય. ઊંધિયાની અંદર જે ખાવાની મોજ છે ને એ મુઠિયાની છે, અને આ બધી વસ્તુ મિક્સમાં ખાવાની મોજ. પહેલાં આપણા સબસ્ક્રાઈબરને તમને એવું લાગે છે કે વિડીયો આજે બહુ લેટ આવ્યો. આજે અમે રેસીપી બનાવવા માટે સવારે 5 વાગ્યાને પહોંચી ગયા છે. અહીં પહોંચતા બધું કમ્પ્લીટ થતા 9 વાગી ગયા છે, 9:30 થઈ ગયા છે. હવે આ વિડીયો હમણાં ફટોફટ સ્પીડમાં અપલોડ થશે. થોડીક વાર થઈ ગઈ છે, પણ ક્યારેક કોઈ દિવસ અમે રેકોર્ડ નથી તોડ્યો. 3 વર્ષનો રેકોર્ડ નહીં તૂટે સાહેબ. પહેલાં આપણા સબસ્ક્રાઈબરને ઊંધિયું આજે ગરમ ગરમ તાજું ઊંધિયું ખવડાવતું, એટલા માટે લેટ થઈ ગયા છે. હા હા, અને આપણું આ ઊંધિયું મોજ આવી ગયું સુપર. તો તમે જરૂરથી ઘરે બનાવી નાખજો. આ જો રેસીપી ચાલુ કરું, જો કરું. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું. આપનો દોસ્ત કમલેશભાઈ મોરબીથી. મિત્રો, આજે ઉત્તરાયણનો તહેવાર જે કહેવામાં આવે છે કે 14/1/2021ના રોજ સવારે અમે ઊંધિયું બનાવવાના છે તમારા માટે સ્પેશિયલ. ને તમે રાહ જોતા હતા ને આજે વિડીયો મોડો થઈ ગયો છે, પણ વિડીયો મારે બનાવવો તો તાકાતવાળો. અને આજે આપણા જે જોડાઈ ગયા છે સંજયભાઈ શેઠ. નમસ્તે કમલેશભાઈ. અને આપણા રાજુભાઈ. રાજુભાઈ, હવે તો યાર ગુજરાતના શેફ તરીકે તમને ઓળખાય છે, અને આજના દિવસે તો એક મહત્વ છે કે ગુજરાતી માણસ હોય, ઇન્ડિયાના માણસો હોય તો ઊંધિયું યાદ આવે 100%. આજે કોઈ પણ માણસ હોય, કોઈ પણ નાનાથી લઈને મોટા સુધી ઊંધિયું ખાય ખાય ને ખાય જ. તો આજની રેસીપી ઊંધિયાની બનાવવાની છે. તો ઘરે આપણા બધા ગૃહિણી બધી બહેનો અને ભાઈઓ પણ હવે બનાવે છે. તો આજે આપણે ઊંધિયાની અંદર કઈ કઈ વસ્તુ આવશે એ બતાવી દો, અને આપણે કેટલી વસ્તુ નાખવાની છે. પહેલાં તો હું છે ને કમલેશભાઈ મોદી અને રાજભાઈ એમનું અમારા સ્થાન ઉપર સ્વાગત કરું છું. શું કામ કે તમારા જે અંદર પ્રયાસ છે ને એ શું છે, એક એક ઘર સુધી સાચી રેસીપી પહોંચાડવી, ખાસ કરીને ઇન્ડિયાથી બહાર જે લોકો રહે છે વિદેશની અંદર. વિદેશમાં કેટલા ફોન આવે છે, કેટલા ફોન આવે છે વિદેશની અંદર, જ્યારે આપણું એ લોકોએ ફૂડ કલ્ચર જોયું નથી, અહીંયા મળતું પણ નથી આવું, અને એ લોકો અત્યારે ઘરે બનાવે છે. બિલકુલ. અને પાછું બીજું, અમારા કોઈ એવા કહેવાય ને કે એવા મસાલા અમે નથી વાપરતા કે જે તમારે ત્યાં ના મળે, ન મળે, નોર્મલ તમારા ઘરમાં હોય જ. હા રાઈટ. જો મને ગઈકાલે લંડનથી ફોન હતો, અમેરિકાથી ફોન હતો કે સંજયભાઈ સવારે રેસીપી આવ્યા પછી અમે ઊંધિયું બનાવશું, એટલે મેં કીધું કમલેશભાઈ સવારમાં બને એટલા વહેલા આવી જવાના છે, ફૂલ તૈયારી સાથે હવે આપણે શરૂઆત કરશું. સર્વપ્રથમ અને બીજું, હા વિદેશમાં તમારે ક્યાં પ્રસંગ હોય તો સાહેબ અમને એકવાર કહેજો, તમને ત્યાં ડંકો વગાડીશું ને મોજ કરાવી દઈશું. 100% કાઠિયાવાડી મોજ પૂરેપૂરી. સર્વપ્રથમ તો તેને ઊંધિયાની અંદર તેલ આવશે, તેલ મૂક્યા પછીના અહીંયાથી મસાલા સ્ટાર્ટ થશે. મસાલામાં ખાલી ફટોફટ મસાલાની અંદર તજ, લવિંગ, સૂકા મરચાં, પલાળેલી ખારેક, ટોપરાનું ખમણ, મસાલો અને ખાંડ. ઊંધિયું અમે બાસાનો મસાલો આપણે વાપરીએ, તમે કોઈ પણ વાપરી શકો છો, અમે તમને ખાલી બતાવી રહ્યા છે. જીરું છે, પછી અમારા આ મસાલાની અંદર છે ને આ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, તજ, લવિંગ, બાદિયા અને તલ. હવે આની અંદર છે વટાણા દાણા, તુવેરના દાણા, જીંજરાના દાણા, વાલના દાણા, આ બધી પ્રકારના લીલવા દાણા. આ એક જીંજરાના દાણા, એટલે તમને કહી દઉં, તમે કાઠિયાવાડી નથી એટલે કાઠિયાવાડી હશે ને ખબર હશે, જીંજરા એટલે ચણા, લીલા ચણા. ઓકે. ફુલાવર રીંગણા, આ બધું બાફી લે. આ બધી વસ્તુ, અમુક વસ્તુ બાફવાની, અમુક વસ્તુ તળવાની. કઈ તળવાની? જેવી રીતે ફુલાવર ને રીંગણા, આ ફુલાવર ને રીંગણા તળવાના, આ તળવાના. હા, પછી આ જે સુરણ છે, સુરણ ને બાફવાની, સુરણ ને બાફવાનું છે. પછી આ વસ્તુ કાચા કેળા છે, બટેકા છે, કોબી છે, આટલી વસ્તુ અમે આને તેલમાં તરેલી છે મિક્સ, ઝીણું કટિંગ કરીને. પછી આ જે ચણાના લોટના જે આપણે ગુજરાતી મુઠિયા બનાવી, એ મુઠિયા એની અંદર મેથી, ખટાશ, ગરાસ અને મીઠું,
પછી કોબીજ છે, ગરમ મસાલો કે એવું કઈ કઈ ના, કોઈ વસ્તુ નહીં. હા, પછી આ કોબીજ ને તરી નાખવાનું. પછી આ તરેલું છે વારોલ, વાલોર અને કાચા કેળા, સફરજન અને દ્રાક્ષ, સફરજન અને દ્રાક્ષ. પછી આ છે રતાલુ, જે રતાલુ એક ઊંધિયાની અંદર કહેવાય કે મેન એનો ટેસ્ટ હોય છે, અને ખાસ કરીને રતાલુની ગ્રેવી જે આપણે વગરમાં આ બાફેલું છે, અને કોથમારી, આટલી જ વસ્તુ, બસ આટલી જ વસ્તુ, અને એક બસ ખટાશ ગરાશ ને મીઠું ખાંડ મીઠું અને મરચું. માટે આપણે શું લેવાનું? ખટાશ માટે લીંબુનો રસ. સંજયભાઈ, આમાં ખટાશ માટે આપણે લીંબુ ને ખજૂરની જરૂર નહીં પડે? ના, આપણે આ ઊંધિયાની અંદર મેન ખટાશ માટે લીંબુનો રસ. લીંબુનો રસ? આંબલી નહીં કેમ ન નાખવાનું? આંબલી નહીં નખાય, આંબલી થી ઊંધિયું કાળું પડી જાય. એટલા માટે પૂછ્યું કે આ બધી સિક્રેટ છે ભાઈ, એટલે એના માટે આપણે લીંબુનો રસ નાખવાનો. લીંબુનો રસ કાળું નો. ચાલો આપણે વઘાર કરીએ, જો બતાવો. સંજયભાઈ, ના હવે આની અંદર આપણે તેલ કયું વાપરવાનું છે? આની અંદર અમે સિંગ તેલ વાપરીએ છીએ. ઊંધિયાનો મેન ટેસ્ટ સિંગ, મેન ટેસ્ટ સિંગ તેલ, જે મોરબીનું એક પ્રખ્યાત છે, જે રીતે ગીતા સિંગ તેલ. ચાલો, પણ એ જ આવે છે ભાઈ. ના, રાઈ અંદર આપણે પહેલા સૂકો વઘાર, આપણે પહેલા રાઈ નાખવાની. હા, આ બધું અમારા એમને માપ પ્રમાણે નાખતા હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું છે. સેટ ગેસ પાસ કરજો. હવે સંજયભાઈ આપણે, ચાલો હવે રાઈ થઈ ગઈ છે, એટલે જે તજ લવિંગ સૂકા મરચા છે એની અંદર આપણે આ જીરું, એની અંદર જીરું છે, અને આની અંદર બીજું શું શું છે? તજ લવિંગ પત્ર, તજ લવિંગ તમાલપત્ર, સૂકા મરચા, સૂકા મરચા. તમે તજ લવિંગ તમને બતાવી દઉં અત્યારે જ છે, તજ અને લવિંગ તમાલપત્ર અને સૂકા મરચા. હવે રાઈનો અવાજ આવી ગયો એટલે આ તેલ ઓકે. હવે નાખી છી આ જે આપણા સૂકા વઘારની રેસીપી છે, આ સૂકો વઘાર. હા, ખારેક છે, ખારેક નાખવાનું. હા, ખારેક, ખારેક નાખવાનું. ખારેક ને પલારી નાખી છે, પલારી ની અંદર થી ફરિયા કાઢી નાખ્યા છે. બરાબર, અત્યારે વહેલા નાખવાનું કારણ તેલમાં ખોતરી જાય, તેલમાં ખોતરી જાય. બરાબર, પલારી છે ને એટલે. ચાલો હવે આ જેની અંદર આપણે આ શું શું બધું આમાં, આ આપણે વટાણાના દાણા, વાલના દાણા, ચણાના દાણા, તુવેરના દાણા, અને લીલી મરચી, અને લીલી મરચી અને આદુ, લીલી મરચી ને આદુ, એ પેસ્ટ એમાં જ નાખી દીધું. તમે ખાડું જો રાખજો, બતાવો તો એની ઉપર જ બધી મિક્સમાં કરી નાખી દીધી આપણે, એના પછી એના પછી લીલો વઘાર. હા, આ લીલો વઘાર. હવે તપેલું ઊંધું વાપ્યું ને, ફટાફટ જે દાણા છે ને, બધા દાણા દાણા જલ્દી ચડી જશે. બરોબર, મીઠું નાખે તો ચડી જતો. હા, મીઠું ખાંડ પણ આપણે સવે સવની રેસી, આપણે સલ્ફર ફ્રી વાળી ખાંડ મધુર ની વાપરી. હા, આપણે મધુર ની ખાંડ વાપરી છે. બરાબર, હા, આ છે મેં જોઈ લીધું. રેડી? હા, રેડી. બધું ચેક કરી લઉં જો ભાઈ, ચિંતા ના કરતા. હા હા, વસ્તુ એક એક કઈ નાખે છે બધું, તમને ઘર બેઠા બધી કહેશે. આપણે પણ સલ્ફર ફ્રી ખાંડ વાપરવી જોઈએ. રેડી. હવે આપણે આ, હવે આને બસ કમલેશભાઈ 20-25 મિનિટ દાણા ચડશે, દાણા ચડશે, બસ તે પછીની પ્રોસિજર ઊંધિયાની સ્ટાર્ટ થશે. બરાબર, તમે ક્યાં ન જાતા, ચાલુ રાખજો. સંજયભાઈ, હા, આપણે જે ચડવા માટે મૂક્યું થોડું પાણી પણ આપણે એડ કર્યું હતું, કારણ કે નીચે ભરી ના જાય. હા, હવે આપણે એની અંદર બીજું શું નાખવું? બસ હવે સર્વપ્રથમ પાણી, એમાં પાણી નાખવાનું જરૂરિયાત મુજબ પાણી. હા, હવે સંજયભાઈ આમાં આપણે શું નાખવાનું છે? હળદર, હળદર નાખવાનું. સંજયભાઈ આમાં લસણ કે ડુંગળી ના આવે ને? ન આવે, આપણું જે રજવાળી ઊંધિયું, કાઠિયાવાડી ઊંધિયું, એની અંદર લસણ ડુંગળી ન આવે. સુરતી ઊંધિયું જે છે, જે એની અંદર લીલું લસણ છે, લીલી ડુંગળી છે, સૂકું લસણનું પીસેલું છે, એ બધું આવે. બાકી આ ખટાશ ગરાશ વાળું આપણું છે ને ગુજરાતી, એટલે આપણે વધારે પડતા માણસો ખાટું મીઠું ને રીખું ખાતા હોય છે. એટલે ખાટું મીઠું આપણે લસણ ડુંગળી નાખવાથી ના થાય, ન થાય. હા, અને આ છે મરચું. આપણે કયું મરચું, કાશ્મીરી છે કે? ના, આ તીખું મરચું. આપણે આ તીખું મરચું,
કાશ્મીરી મરચું પણ નાખવાનું આવશે ને થોડુંક કલર માટે? હા થોડું આપણે કાશ્મીરી મરચું. ના મિત્રો, તમારા ઘરમાં બે મરચા રાખજો, એક કાશ્મીરી કલર માટે અને એક તીખાસ માટે. મીઠું નાખવાનું? મીઠું સૌથી છેલ્લે નાખું છું. એમાં શું છે કે માપ નો ખ્યાલ આવી જાય કે આટલો માલ છે. બરોબર, એટલે એ પરફેક્ટ એના પ્રમાણે. પછી આમાં હવે પાણી નાખવાનું જરૂરિયાત મુજબ. દાણા ચડી જાય કોઈ પણ વસ્તુ પછી નાખવાની, કેમ કે ખટાસ નો ભાગ આવે એટલે ચડે નહીં. એટલે અમુક ફેરે દાણા કાચા રહીએ છે. આપણે જે છે ને અમુક અમુક નથી કેતા કે ઉપર ડેકોરેશન માટે કોથમરી લાગે, પણ અમુક અમુક શાક ની અંદર, હરેક સેકન્ડ કહું છું કે આપણે ગુજરાતી શાક ની અંદર કોથમરી નો સ્વાદ જે અંદર જે આવે ને કણે કણ. બરાબર, હા એ આવવો જોઈએ, આવવો જોઈએ. આપણે જે આ મૂઠિયા અત્યારે નાખવાના? હા, આ જે પાણી ઉકળે ને એટલે નાખી દેવાના. પાણી ઉકળી ગયા એટલે હવે જરૂરિયાત મુજબ આપણે પછી નાખી દેવાના. હલો કરતા બે પ્રકારની એક આવે અને અમુક અમુક જે કડાજી છે અમે અંદર એ સ્વાદ આપી છે અને ગોતવા તો નહીં જ પડે. જે હવે મસાલા ઉકળી ગયા એટલે એ પ્રમાણ ની અંદર હજી થોડા ઘટે છે. બરોબર, આ કયું મરચું છે? આપણે તીખું જ છે. બધી વસ્તુ એકરસ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે આ કઈ કઈ વસ્તુ? આજે આપણે જે કોબીજ છે, ફ્લાવર છે, રીંગણા છે, સકરિયા છે, સોરણ છે, બધી વસ્તુઓમાં મિક્સ. હા હવે આપણે શું નાખવાનું છે? સોરણ. આ સોરણ છે, કેરબા રાખી દઉં ને અહીંયા. હવે આમાં જરૂરિયાત મુજબ પાણી. પાણી આ તળેલું કોબીજ. હા કાચા કેળા વાલોર ને પાપડી. હલો રતાલુ. એમાં રતાળુ, સફરજન અને દ્રાક્ષ. સફરજન અને દ્રાક્ષ. હવે આમાં આપણે શું નાખવાનું છે? બાફેલા બટેટા. બાફેલા બટેટા જઈ નાખું ભાઈ. બાફીને નાખવો પડે ને? હા, જરૂરિયાત મુજબ પાણી નાખતું જાવ. પાણી નાખતું જવાનું, જેમ ખાંડ ઉપર પણ બીજી ખાંડ નાખવાની. ઓલી ફટાફટ ચડે એના માટે નાખી દી અને આ થોડીક સ્વાદ માટે અને આ લીંબુ નો રસ આમાં બી નો રહી જાય એમ ને. ખટાસ માટે આપણે લીંબુ નો રસ, જરૂરત મુજબ મરચું, કાશ્મીરી કે તીખું. આ તીખું ટોપરું નાખવાનું છે? હા ટોપરું. કોથમરી. હા કોથમરી. આ ઊંધિયા મસાલો. ઊંધિયાનો મેન આજ ઊંધિયાનો મેન નાખ્યું આપણે. અમુક અમુક મસાલાની ખાસિયત હોય છેલ્લે નાખવાથી, એક એની સ્મેલ પણ આવે, એનો એક સ્વાદ પણ આવે. આપણે બધી ટકાને કોઈ ખરા જાજા મસાલા નથી નાખતા, પણ આટલી ક્વોન્ટિટી અંદર સ્મેલ માટે લાઇટ મસાલો નાખી છે કે જે ઊંધિયાની એક એક સ્વાદ આવે. સ્વાદ આવે.
હવે સ્વાદ અનુસાર મીઠું બધું પૂછી લીધું કે આમાં બાફવામાં કોઈ વસ્તુ મીઠી નાખી હતી, મીઠું નાખ્યું હતું, મીઠું નાખ્યું તો આમાં ઓછું નાખવું પડે. બસ લગભગ ફાઇનલ વધીને 3 મિનિટ. સંજયભાઈ આમાં કઈ કઈ વસ્તુ આપણે આવે તો થઈ તો ગયો, શું કરવાનું? હજી બાકી છે. તજ, લવિંગ, જીરું, તલ. તજ, લવિંગ, જીરું, તલ અને લીમડો. હવે આ શું થશે આમાં? હાલો અહીંયા ઉપર તો થોડું વગર ના થાય ને ઉપર. હવે જુઓ ને તમે, પણ આજે આ આપણી સાચી મોનોગોલી જ આ છે. હવે આ ગરમ ગરમ તેલ, હા, જેની અંદર આપણે આ જી વાતું દે દે રાજભાઈ. ઠીક, મોરું 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 મોરું. સંજયભાઈ, આ વગર આપણે બારોબાર કર્યો, તેલ ગરમ કરીને આ બધી વસ્તુ આમાં નાખી દીધી, અને એમાં હળદર નાખી અને મરચું. હું એ કીધું, મેં કીધું તેલ તો ઓછું દેખાય, હવે આ તમારું જાતું નીચે ચાલો. અને એની અંદર આપણે હિંગ. સ્વાહા વાહ સંજયભાઈ, વાહ સંજયભાઈ. હા, લાસ્ટમાં કોથમરી, શણગાર માટે, શણગાર માટે, સ્વાદ માટે અને લુક માટે. હાલો હવે આમાંથી બે બાઉલ અમે આજે વઘાર કર્યો નહીં. હવે જો, હાલો ભાઈ ફાઇનલમાં લઈ લો, ડન. હવે ઊંધિયું કમલેશભાઈ તૈયાર. 2021માં 14 તારીખ, 14/1/2021 દર વર્ષે મા અન્નપૂર્ણા. કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે, એને હોપી દીધું બધે. થેન્ક યુ સો મચ સંજયભાઈ. રેસીપી આપણા સમગ્ર ગુજરાતીઓને, જેટલા પણ ઇન્ડિયાની અંદર વસે ને બધા પાકિસ્તાનથી માંડીને દરેક કન્ટ્રીમાં તમારા વિડીયો જોવાય. બસ બસ, વિડીયો મહેનત તમારી, કારીગરી અમારી. પણ હવે એક આપણું ખાણું જે ચાલુ કરવું જ છે, કે જે લોકડાઉનને આવી મહામારીને ધ્યાનમાં લેતા જ્યારે જ્યારે સમય પહેલતો અને જે વિદેશ કલ્ચર ઉપર વયા ગયા હતા, એને હવે કાઢી અને ભારતીયને ફક્ત ભારતીય જ ખાણું ખવડાવવું છે. જરૂરથી. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય. જય માતા દી. જય જય. બાય બાય.